જોઈએ. મિત્રો પહેલો પ્રશ્ન છે જોઈએ પહેલી આકૃતિ. અહીંયા તમને બે આકૃતિ આપી છે. એક છે GUSMS એટલે ગન્સ અને બીજી છે RUNS એટલે કે રન્સ. એમ વાંચી લીધા આપણે બંને ચતુષ્કોણ છે. તો પહેલો ચતુષ્કોણ જોઈએ. તો અહીંયા આપણે ચતુષ્કોણ છે એટલે ચતુષ્કોણ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો આ વિગત જે છે માની તમને રકમની અંદર પણ આપેલી છે એટલે ખ્યાલ આવે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ગુણધર્મો જોઈએ. તો અહીંયા તમને જે માહિતી આપી છે એમાં x અને y થાય એટલે x અહીં આપેલો છે y અહીં આપેલો છે એટલે કે આ સામસામેની બાજુઓની અંદર એક બાજુ પૂરેપૂરા કાપ્યા છે એક બાજુ આપણને સમીકરણ સ્વરૂપે અજ્ઞાત સંખ્યા જોડેલી છે. બરોબર. તો આપણે એના x અને y શોધવા શું કરવું પડે તો આપણને ગુણધર્મો પણ ખ્યાલ હોવો જોઈએ કે તેથી અહીંયા જે ચતુષ્કોણ છે એની અંદર GU બાજુ એની સામે બાજુ કઈ SN એટલે કે તેથી GU બરાબર SN અને આ બાજુ કઈ છે GS અને UN GS બરાબર UN આ શું છે એટલે સામસામેની બાજુ છે. મિત્રો અહીંયા આપણે જે લખ્યું છે કે જીયુ બરાબર એસ એટલે કે જીયુ બાજુ જે છે એની જેવડી તે એસ ની બાજુ છે. બીજી વસ્તુ એ કે જી એસ બાજુ છે એની જેવડી સમાન માપની યુ એન બાજુ છે. તો સામસામેની બાજુ છે સમાંતર ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય માપની સમાન લંબાઈ હોય તો કે તેથી આપણે પહેલું જે પદ લખ્યું છે કે જીયુ જીયુ ની બાજુ કેટલી છે 3y-1 બરાબર શું થાય એસ એન એટલે કે 24 થાય. અને આપણે જે લખીએ જી એસ બાજુ એટલે કે 3x બરાબર યુ એન એટલે શું થશે 18. હવે આ જે વસ્તુ છે એના આધારે આપણે એનો ઉકેલ કરી શકીએ કે તેથી 3y-1 બરાબર 24. તેથી હવે 3y-1 માં માઇનસ પ્લસ થશે એટલે 3y=24+1 તો શું પરિણામ મળે કે 3y=24 એટલે 27. હવે તો તમને ખ્યાલ છે કે જ્યારે 3 અને y વચ્ચે ગુણાકાર ઉપર જોડાયેલું હોય ગુણાકારમાં રહેલો ડાબી બાજુ પદ જમણી બાજુ જશે તો 27 સાથે ભાગાકારમાં આવશે. તેથી y=27/3 શું મળે 9/27 એટલે 9. હવે મિત્રો જે આપણે આમાં આગળ વધીએ તો આ બાજુ બીજું પદ કયું છે 3x=18 કે તેથી 3x=18 જેમાં 3 અને x ગુણાકારમાં છે x એમનો અંક રહેશે 18 ની સાથે 3 છે એ ભાગાકારમાં આવશે એટલે પરિણામ મળે x=3/18 6. તો આપણે લખી શકીએ કે આ x=3 અને y x=6 અને y=9 આવું પરિણામ મળે. x અને y ની કિંમત મળે. અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા કે સામસામેની બાજુનો ગુણધર્મ ઉપયોગમાં આવ્યો. બીજી વસ્તુ હવે આપણે જોઈએ બીજી આકૃતિ માટે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એ r n r u n s આવી આકૃતિ છે ચાર બિંદુ વાળી. આપણે કેવો છે ચતુષ્કોણ છે ચતુષ્કોણ રન્સ એટલે કે આ ઇમેજ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો અહીંયા તમને ખ્યાલ આવશે કે આપણે શું કરવું પડે. તો ચતુષ્કોણ ની અંદર અહીંયા બે વિકર્ણ ભરેલા છે. વિકર્ણ ની અંદર તમને કઈક માપ લખેલા છે તો તમારે કયો ગુણધર્મ ઉપયોગ કરવો પડે તો કે સમાંતર બાજુના ચતુષ્કોણના વિકર્ણ લગતો ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. તો એવો કયો ગુણધર્મ છે તો તમારી પાછળ પુસ્તકની અંદર પણ આપેલું છે. આપણે અગાઉ વિડીયો ક્લાસમાં પણ વાત કરેલી છે. તો એ ગુણધર્મ કયો હતો એ ગુણધર્મ યાદ કરો. તો આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે વિકર્ણ એકબીજાના સમાન રૂપે ભાગ કરે છે. મિત્રો
વિકર્ણો પરસ્પર દુભાગે છે. અબ પરસ્પર દુભાગ એટલે બે સમાન ભાગ કરે છે, તો કે તેથી અહીંયા જે આકૃતિ બતાવશે તેમાં જે અહીંયા 16 અને અહીંયા x વત્તા y એટલે કે અહીંયા જે બિંદુ છે એ જગ્યાએ આ વિકર્ણના બે સમાન ભાગ છે અને આ બિંદુ પાસે જે s u વિકર્ણ છે એના બે સમાન ભાગ છે. બીજી વસ્તુ અહીંયા y આપેલો છે, અહીંયા પણ y આપેલો છે, અહીંયા માત્ર x અને y બંને ચલ છે, જ્યારે અહીંયા y વત્તા 7 આપેલ છે. અહીંયા આપણને કઈ કિંમત આપી, આપણે સૌથી પહેલા s u વિકર્ણ છે તેને ધ્યાનમાં લઈ લીધો. એટલે જોઈએ તો અહીંયા આપેલ છે 20, તો 20 અને આપણે પહેલા લખીએ y વત્તા 7 બરાબર શું થશે 20. તો કે y વત્તા 7 જેટલું માપ થાય છે એટલું જ માપ આ 20 સેમીનું માપ થાય છે. એ બધા મિત્રો આપણને ખ્યાલ છે લંબાઈ કેટલી માપ થશે સેમીમાં, એટલે દર જગ્યાએ સેમી સેમી એવું લખ્યું નથી પણ આપણને ખ્યાલ છે સેમીમાં માપ છે. તો y વત્તા 7 બરાબર શું થાય 20 અને x વત્તા y બરાબર શું થશે, તો કે આ જે માપ છે એટલું જ માપ આ બધાનું વિકર્ણ હોય તો ભાગ તો કે અહીં 16, તો કે તેથી y વત્તા 7 બરાબર 20 ની અંદર y અને 7 નો સરવાળો છે એમાં 7 સરવાળામાંથી ડાબી બાજુ જમણી બાજુ જે શું છે બાદ કરવાનું, તો કે 20 માઇનસ 7 તેથી y બરાબર શું મળે મિત્રો આપણને અહીંયા 13 y બરાબર મળ્યા. તે હવે શું કરવાનું છે, તો અહીંયા આપણે સમીકરણ જુઓ કે તેથી x વત્તા y બરાબર 16 માં y બરાબર 13. આ જે સમીકરણ છે x વત્તા y બરાબર 16 એમાં y ની કિંમત અહીંયા જે મળી છે તે એ મૂકો પછી સમીકરણ ઉકેલી શકાય, તો કે તેથી x વત્તા y ની કિંમત 13 મૂકો બરાબર 16. હવે x અને 13 નો સરવાળો છે અહીં, તો સરવાળામાં રહેલો ડાબી બાજુનો પદ જમણી બાજુ જશે તો બાદબાકી થશે, તો 16 માઇનસ 13 કરો તો શું જવાબ મળે, તો x બરાબર 16 માંથી 13 બાદ કરતા 3 મળે. તો કે આમ ચતુષ્કોણની અંદર y બરાબર 13 અને x બરાબર 3 મળે છે. તો અહીંયા બે આકૃતિઓના આધારે માગેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ છે આપ્યા, x અને y ની કિંમત શોધી. મિત્રો અહીં શું કર્યું, ચતુષ્કોણ સમાંતર બાજુ છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ક્યાં છે એનો આપણે ઉપયોગ કર્યો. મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય, એના વિકર્ણો પરસ્પર દુભાગે છે, સામસામેના ખૂણા સમાન માપના હોય, પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય. મિત્રો આ ગુણધર્મ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ એટલે ઝડપથી આપણે સવાલના જવાબ આપી શકીએ. તમારી બુકની અંદર વ્યવસ્થિત વાંચવાનું કરવાની છે અને જાતે પણ તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9. તો આ કઈ આકૃતિની અંદર ચતુષ્કોણ બને છે આર આઈ એસ કે એટલે રિસ્ટ અને ચતુષ્કોણ બીજો બને છે એસ સી એલ યુ ઈ એટલે કે ટ્રુ, એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે એની અંદર આપણે શોધવાનું છે એક્સ. હવે તો તમે અહીંયા જે આકૃતિ જુઓ છો એમાં તમને એક સમલંબ ચતુષ્કોણ છે આકૃતિ દેખાય છે, જેની અંદર અહીંયા બે તૂટક રેખા થી એક બનાવેલ છે આકૃતિ બીજી. હવે તમે પહેલા જે નામ આપેલા છે એને પહેલા શોધો. અહીંયા આપેલા છે આર આઈ એસ કે, તો એ કેવો ચતુષ્કોણ બને છે, કઈક આ પ્રકારનો બને છે, આ પ્રકારના ચતુષ્કોણ દેખાય છે આર આઈ એસ અને કે. બીજો ચતુષ્કોણ થાય રહ્યો સી એલ યુ ઈ, તો એ કઈક આવો દેખાય. બે ચતુષ્કોણો છે સી એલ યુ ઈ, આવા બે ચતુષ્કોણો આખા સમલંબ ચતુષ્કોણ અંદર આપણને દેખાય છે. અહીંયા એક્સ આપેલો છે, x ની પાસે અહીંયા જે બે રેખાઓ છે તે જ્યાં ઓ બિંદુ આવી આવે છે બિંદુ, જે આ બે ચતુષ્કોણોના પરસ્પર કંઈક છેદવા જેવો લાગે અને જ્યાં તમને ત્રિકોણ મળતું દેખાય છે વચ્ચે ઓ બિંદુ ઈ બિંદુ અને એસ બિંદુ, તો અહીંયા ઓ ઈ એસ ત્રિકોણ બને અને વચ્ચે એક્સ બિંદુ શોધવાનું અહીંયા આપણે છે, તો એની માટે આ ત્રિકોણ બનાવેલું જે દેખાય છે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપના સરવાળો
અને આ બે પાંચ પાસાના ગુણાકારો અને સામેનો ગુણો જે s છે એ એટલે આપણે શોધીશું આપણે એમ કરી એ લખીએ કે ચતુષ્કોણ રિસ એટલે r i s k a સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર ચતુષ્કોણ છે એટલે લઈ લઈએ કે કોણ k વત્તા કોણ s તેથી માપ કોણ k વત્તા માપ કોણ s બરાબર 180 લખીએ કારણ કે 5 ના પૂરક ખૂણા પૂરક કોણ હોય આ મિત્રો કાટ છે હવે આપણે એની અંદર કિંમત મૂકીએ કે અહીંયા આપેલો છે માપ કોણ k એટલે કે 120 અંશ વત્તા માપ કોણ s બરાબર 180 તેથી માપ કોણ s બરાબર મિત્રો માપ કોણ s બરાબર 120 ની સરવાળામાં છે એટલે 180 માંથી બાદ કરો કારણ કે ડાબી બાજુ સરવાળા વાળા એટલે તો જમણી બાજુ એટલે બાદબાકી થાય વિરુદ્ધ દિશા એટલે લખવું પડે તેથી માપ કોણ s બરાબર 60 અંશ મળે કારણ કે 180 માંથી 120 બાદ કરો એટલે 60 મળે તો માપ કોણ s 60 અંશ મળ્યો મિત્રો એટલે આ ત્રિકોણની અંદરનો એક ખૂણાનો માપ મળી ગયો એટલે કે અહીંયા તમને માપ મળી ગયો 60 અંશ ત્યાર પછી આપણે તો જોઈ આગળ કે ચતુષ્કોણ હવે મિત્રો બીજો ચતુષ્કોણ છે ક્લુ c l u e એની અંદર રહેલો e જે આકાર ત્રિકોણ જે બને છે એનો e કોણ બીજો કોણ બને એનું માપ મળી જાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના ગુણધર્મો જે છે એના દ્વારા આપણે x નું માપ મેળવી શકીએ તો આપણે લખીએ કે ચતુષ્કોણ q એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની તરફ જોઈએ મિત્રો તો અહીંયા તમને એનું કંઈક માપ આપેલું છે આપણે પાઠ્યપુસ્તકમાં અગાઉમાં જોઈએ મિત્રો તો એ પુસ્તકમાં આપણને આપ્યું છે એલ ખૂણો કેટલા અંશો છે 70 અંશો મિત્રો અહીંયા એલ ખૂણો આપણે 70 અંશો લખ્યું હવે તમારા ચતુષ્કોણની અંદર તમે જોશો અહીં 70 અંશો હોય તો એની સામે ખૂણો કયો બને છે ઈ ઈ એટલે અહીંયા આપણે ત્રિકોણની અંદર માપ કોણ કયો છે l બરાબર માપ કોણ e માપ કોણ l બરાબર માપ કોણ e કારણ લખી આપણે કારણ કે સામ સામેના ખૂણા સમાન હોય સમાંતર બાજુનો કોણ છે તેથી સામ સામેના ખૂણા સમાન માપના હોય મિત્રો તેથી લખીએ કે માપ ખૂણો e બરાબર કેટલા મળે 70 અંશ કારણ કે માપ ખૂણો l નું માપ કેટલું હતું 70 અંશ તો મિત્રો અહીંયા તમારા ત્રિકોણ o e s અથવા e s o j ના માપ એ બે ની અંદર e ખૂણો 70 અંશ થઈ ગયો હવે મિત્રો આપણે જે ત્રિકોણ એ વચ્ચે બને છે એને ધ્યાનમાં લઈએ તો લખી આગળ કે હવે ત્રિકોણ ESO ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે મિત્રો આ ગુણધર્મ છે એ ગુણધર્મ ધ્યાનમાં લઈએ તો તેથી માપ ખૂણો E વત્તા માપ ખૂણો અવકર્ણો S વત્તા અહીંયા ઓ બિંદુ પાસે છે x છે તે x બધાનું માપ શું હોય 180 હવે એ સરવાળો આપણે કરીએ તો માપ ખૂણા e નું માપ કેટલું છે 70 અંશ વત્તા s નું માપ 60 અંશ વત્તા x બરાબર 180 અંશ તેથી અહીંયા તમને 70 અને 60 નો સરવાળો મળે 130 અંશ મિત્રો વત્તા x બરાબર 180 અંશ તેથી x બરાબર 180 અંશ માઇનસ હવે તમે જોઈ શકો છો કે 130 અંશ આ બાજુ સરવાળામાં છે તમે બધું લઈ લો
बाद बाद में क्या सेल्स रेंज है साथ में सेल्स रेंज में 130 अंश बाद करो तो सो मान लो x बराबर 180 में 130 अंश बाद करो ये मान 50 अंश यो हां x न्यू मां 50 अंश से अथवा x बराबर 50 अंश आ को परिणाम तो x मान शो दियो तुमने यहां એવું કીધેલું છે કે અહીંયા બે નામકલ સમાંતર દુષ્કોણ જે સૂચનામાં આપેલું છે મિત્રો તમારે આમાંથી આ સમલંબ દુષ્કોણની અંદરથી આ બે દુષ્કોણ અલગ કાઢ્યું અને પારખવાના હતા અને વચ્ચે આને એક્સ બિંદુ છે ત્યાં ત્રિકોણ બને છે એવું આપણે એમાં શોધવાનું હતું પછી આપણે એનું પરિણામ મેળવી શકીએ બાકી આપણે પ્રશ્ન નંબર 9 છે એનો ઉકેલ મેળવો समलंब चतुष्कोण केवी रीते छे ते समझाओ कई बे बाजुओ परस्पर समांतर छे उ पण पूछू मित्रो तमने समलंब चतुष्कोण એટલે શું એનો ખ્યાલ હોવો જોઈએ બરાબર समलंब चतुष्कोण એટલે કે चतुष्कोणની કોઈ પણ એક બાજુની જોડ છે એટલે કે સામસામેની બાજુની જોડ તે પરસ્પર સમાંતર હોય એટલે કે બંનેની વચ્ચેનું એક છેડેથી બીજા છેડે તેને પરસ્પર સમાંતર બાજુઓ કહેવાય અને તો આવું હોય તે સમલંબ ચતુષ્કોણ છે એક જ જોડેલી હોવી જોઈએ અહીંયા તમને કઈ છે જોડી પણ પૂછું મિત્રો આપણે ઉકેલ મેળવી અહીંયા તમને બે માપ આપ્યા છે m નું અને l નું એ જગ્યાએ 100 હશે જગ્યાએ 80 હશે તમને અગાઉ આપણે વિડિયો ક્લાસની અંદર ચતુષ્કોણોની સમજૂતી આપી ત્યારે પણ ઘણી માહિતી આપી છે હવે આપણે જવાબ રેખાખંડ NN સમાંતર રેખાખંડ KL ને એટલે કે અહીંયા જે NM અને KL રેખાખંડો છે તેને એક છેદિકા રેખા જે છે મિત્રો એ સમજો કે અહીંયા જે રેખા જે છે આને તમે લંબ આ લંબાઈ દીધી રેખા મને મિત્રો બરોબર તો આ જે રેખા લંબાવી છે આ રેખા જે છે ML આ રેખા લંબાવ અહીંયા બે રેખાઓ સમાંતર છે અને છેદે છે એટલે અહીંયા બે ખૂણા બને છે અંદરની સાઈડના ખૂણાને અંતઃખૂણો કહેવાય છેદિકાથી બનતા રેખા એલ છે છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃખૂણો છે તો અંદરની બાજુ બનતા અંતઃખૂણો છે તેથી આ જે રેખા એમ અને કે એલ છે તે એકબીજાને સમાંતર છે લખાય છે રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL એટલે આપણે જો માંગી તો આપણે મિત્રો તેથી લખીએ કે ચતુષ્કોણ LMNK માં એક જ બાજુની છેદિકા રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL છે તેથી આ ચતુષ્કોણ છે કેવો છે સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણનો પણ ગુણધર્મ જો આપણે ખ્યાલ હોય તો જ એનું પરિણામ મેળવી શકીએ તેથી ચતુષ્કોણ એબી
समलंब चतुष्कोण छे। मित्रों ये सूत्र आपके छे के सामसाती की बाजुओं ने एक जोड़ समांतर छे उल्लेख किया है छे। એનો મતલબ એવો છે કે સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ ની અંદર સમાંતર રેખાઓ ખંડની એક છેદી કાઠી બનતા ખૂણાઓ અંતઃ ખૂણો હોય એટલે કે અહીંયા તમે જુઓ કે એક ખૂણો 120° છે બાજુમાં ખૂણો છે C એનું માપ શોધવાનું આપણને તમને પૂછ્યું હોય તો આપણે આનો ગુણધર્મ જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ। હવે મિત્રો તમે જુઓ કે અહીંયા તમારી પાસે રહેલી તેથી રેખાખંડ AB समांतर रेखाखंड DC ની છેદિકા કઈ બને તો મિત્રો તમે જુઓ કે તમારી જે આકૃતિ છે માં રેખાખંડ આ જે છે એને આપણે તમે લંબાવો એટલે કે આ રેખા બને રેખા BC બને મિત્રો જે આ AB અને DC ની છેદિકા છે છેદિકા રેખા BC હવે જો બે સમાંતર રેખાખંડોની એટલે કે રેખાઓની એક છેદીકા બનતી હોય તો અહીંયા જે પાંચ પાસેના બે ખૂણાઓ છે તેનો સરવાળો એટલે કે તેથી માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180° મળે। કારણ શું મિત્રો? કારણ કે છેદીકાની એક બાજુમાં અંતઃકોણ પૂરક કોણ હોય। મિત્રો છેદિકાની એક બાજુ બનતા અંતઃકોણ પૂરક કોણ હોય। હવે એના આધારે તમે આગળ મને માહિતી આપણે આગળ વધીએ તો જો માપ ખૂણો B એનું માપ કેટલું મળ્યું 120° વત્તા માપ ખૂણો C બરાબર 180° એટલે તેથી માપ ખૂણો C બરાબર 180° આ 120° ડાબી બાજુ સરવાળો માં તમે બધું જોશો તો બાદ બાદ થશે તેથી માપ ખૂણો C બરાબર 180° માંથી 120 બાદ કરતા મળે આપણને 60°। તો આમ માપ ખૂણો C એટલે કે ખૂણા C નું માપ શું મળે છે આમ ખૂણા C નું માપ 60° છે। તો જો તમે માપ ખૂણો R શોધો તો શું માપ ખૂણો P શોધવાની અન્ય કોણ રીત છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ થોડો લાંબો છે એટલે જવાબ લખી દીધા એટલે એટલે આપણો જવાબ લખવા માટેનો સમય બગડે નહીં। જવાબ સમજૂતી મેળવે તો અહીંયા તમને જે આકૃતિ આપી છે તેની અંદર PQRS એવો ચતુષ્કોણ જે છે એની અંદર તમે જોશો અહીંયા ખૂણો Q છે ત્યાં તમને 130° માપ આપેલો છે। હવે તમને અહીંયા ST અને RQ આ બે બાજુઓ છે એ સમાંતર રેખાખંડ છે કહેલો છે એટલે ચતુષ્કોણ કહેવાય છે કે અહીં ચતુષ્કોણ PQRS માં રેખાખંડ ST સમાંતર રેખાખંડ RQ છે તેથી ચતુષ્કોણ PQRS એ સમલંબ ચતુષ્કોણ છે। આપણે એક સાબિત કર્યું હવે એના આધારે આપણે સમલંબ ચતુષ્કોણના ગુણધર્મો આધારે પરિણામ મેળવ્યું। હવે તો તમને આપેલી માહિતી જોઈએ કે ભાઈ ST રેખાખંડ સમાંતર રેખાખંડ RQ ની છેદિકા કઈ બને છે તો અહીંયા છેદિકા બને છે PQ। તો છેદિકા એ બને છે તો છેદિકા બનવાની જે અંતઃકોણ બને છે તે ખૂણો P અને ખૂણો Q બંનેનો સરવાળો કરો એટલે 180° કારણ દર્શાવ્યું છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે એટલે એનો સરવાળો કરો 180° પરિણામ મળ્યું। હવે મિત્રો આની કિંમત મૂકીએ તો માપ ખૂણો P વત્તા 180° થી દૂર આવી ગયો હવે ડાબી બાજુ સરવાળામાં જમણી બાજુ લઈ જાવ શું થશે 180° થી બાદ બાકી તો માપ ખૂણો P બરાબર 180° માઇનસ 130° કરો તો શું મળે પરિણામ માપ ખૂણો P બરાબર 50° મળે। તમને રકમમાં શું કીધેલું છે P અને S શોધવાનો તો અહીંયા તમને S લીધો છે ત્યાં પણ કાટખૂણો આપેલો
વાક્યનો પી શોધવાની બીજી કોઈ રીત છે કા તો શું મિત્રો થાય આમાં કે તમે સૌપ્રથમ શું કરો માપનો આર શોધો છો તો માપનો આર શોધવાની વખતે આપણે બે સમાંતર રેખાખંડોની છેદિકા SR લઈ એના આધારે અહીંયા બે ખૂણામાં 90 ડિગ્રી છે કાટખૂણા એના આધારે આપણે આ પદ્ધતિથી માપનો આર શોધી લઈએ હવે માપનો આર મળી ગયો S મળી ગયો બંને કાટખૂણા છે 90 ડિગ્રી થઈ ગયા તો તમારી પાસે આ ચતુષ્કોણ છે એમાં 1 2 અને 3 ખૂણા માપવા પડે તો તમને પૂછે કે P શોધવાની અન્ય રીત છે તો તમારી પાસે માત્ર P જ હોય બાકી રહે તો તમારી પાસે જો ચતુષ્કોણની અંદરના 3 ખૂણાનો માપ હોય તો ચોથો ખૂણાનો માપ શોધવા માટેનો બીજો એક પદ્ધતિ છે અથવા ગુણધર્મ શું છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય મિત્રો આ બીજો ગુણધર્મ જે છે ચતુષ્કોણનો હોય કોઈ પણ એના અંદરના દરેક ખૂણાનો માપ સરવાળો એના આધારે આપણે શોધી શકીએ એટલે કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે તે પરથી પણ ખૂણા P અને ખૂણા R નું માપ શોધી શકાય હવે મિત્રો એટલે કે ચતુષ્કોણની અંદર માપનો P માપનો Q માપનો R માપનો S નો સરવાળો તો તો ગુણધર્મ મુજબ શું જવાબ આવવો જોઈએ 360 અંશ હવે એમાં આપણે દરેક જગ્યાના મૂલ્ય મૂકીએ તો એ 130 અંશ તમને જે માપ આપે છે બીજું કે R નો કાટખૂણો હશે હવે 90 જ માપ થશે S છે ત્યાં પણ દર્શાવેલ છે કાટખૂણો 90 માપ થશે 90 હશે હવે 130 વત્તા 90 વત્તા 90 કરો તો જવાબ શું મળે 310 અંશ એટલે કે માપનો P વત્તા 310 અંશ એટલે બરાબર 360 અંશ મિત્રો સમીકરણ ઉકેલ લઈએ તો માપનો P અને 310 નો સરવાળો છે 310 અંશ ડાબી બાજુથી જમણી બાજુ થશે તો 12 બાકી થશે 360 સાથે તો માપખૂણા P નું મૂલ્ય મળશે તમને 50 અંશ આ બીજી વિગતની મિત્રો તો બે રીતે આપણે પરિણામ જે છે એ મેળવી શકીએ કે માપખૂણો P Q R S બધા ખૂણા જે છે તેના માપ આપણને આ રીતે ધ્યાનમાં આવે છે તો અહીં આપણા પ્રશ્ન નંબર 12 સાથે સ્વાધ્યાય 3.3 જે પૂરો કરીએ છીએ મિત્રો ખાસ યાદ રાખો આખો સ્વાધ્યાય ચતુષ્કોણના વિવિધ પ્રકારો અને એના ગુણધર્મો સાથે સંકળાયેલો હતો મિત્રો એટલે તમને ખાસ ખાસથી ફરી કરીને કહું છું કે ચતુષ્કોણના ગુણધર્મો તમારા પાઠ્યપુસ્તકમાં બહુ સરસ રીતે વર્ણવેલા છે સમજાવેલા ગુણધર્મો છે એની વિશેષતાઓ છે એ પણ તમને જણાવેલી છે તો એ તમે વારંવાર વાંચો